બનાવની વિગત એવા પ્રકારની છે કે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવી છાપરીના રહેવાસી અને તળાજામાં પાન માવા અને ચાની હોટેલ ધરાવતા સરવૈયા દશરથસિંહ ટેમુભા ગત રાત્રિ દરમિયાન હોટલ બંધ કરીને પોતાના ઘરે જતા હતા ત્યારે હાજીપરના પાટિયા પાસે કોઈ અજાણ્યા બે ઈસમો દ્વારા પાઇપ અને ધોકા વડે હુમલો કરાયો હતો અને હોટલનો વેપાર અંદાજે 8,200 અને એક સોનાની ચેઇનની લૂંટ કરી અને પલાયન થઈ ગયા હતા. આ બનાવને લઈને આજે ઈજાગ્રસ્ત યુવાને અને તેમના ભાઈએ જણાવ્યું હતું કે આ બાબતે તળાજા પોલીસે કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આજે સાંજે ઈજાગ્રસ્ત યુવાનને ભાવનગર સર્ટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જો કે આ બાબતને લઈને અમારા દ્વારા પોલીસ મથકમાં કોઈ પુષ્ટિ કરવામાં આવેલ નથી. હવે આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું. કાલ રાત્રે હોસ્પિટલમાં દાખલ કર્યો, 24 કલાક થયું છે, હજી પોલીસ સ્ટેશનેથી કોઈ મારી ફરિયાદ લેવામાં આવ્યું નથી. અત્યારે મને થોડુંક માથું દુખે છે વધારે અને ભાવનગર ડૉક્ટર સાહેબની સલાહ પ્રમાણે ભાવનગર જવાનું છે, ભાવનગર સર્ટી હોસ્પિટલમાં જઈ. આમાં કાંઈ પણ થાય જવાબદારી પોલીસની રહેશે? આમાં કાંઈ પણ થાય એની જવાબદારી પોલીસની રહેશે. 24 કલાક વીતી ગયા, હજી કોઈ આવ્યું નથી. આરોપી ધરપકડ થઈ છે? કાંઈ માહિતી આપી નથી અમને પોલીસ દ્વારા. મારું નામ સરવૈયા યુવરાજ છે, હું નવી છાપરી ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું. ગઈ રાત્રિના 8 વાગ્યાના કલાકે મારા ભાઈને હાજીપરના પાટીએ બે ઈસમોએ પૈસા લૂંટી, સોનાનો ચેન લૂંટી અને કાલ રાતનો એ દાખલ છે, તો હજી સુધીમાં કોઈ પોલીસ ફરિયાદ કોઈ આવ્યું નથી, તો આ શું છે? અમે અત્યારે હાલ ભાવનગર જઈએ છીએ, મારા ભાઈને અત્યારે માથું દુખે છે, કાંઈ પણ થાય નહીં, બધી તમામ જવાબદારી પોલીસની રહેશે, તળાજા પોલીસ સ્ટેશનની રહેશે. આમ